ભગવાન શ્રી રામચંદ્રજી નું જેને બાલકાંડ કહેવામાં આવે છે, બાલકાંડ એટલે બાળપણ, જ્યાંથી કથા શરૂ થાય. ભગવાન રામચંદ્રજીની કથાનું મહાત્મ્ય એટલે કે તમને જીવનની અંદર આ એક સોપાન, આ એક જે આપણા મહાન કવિ તુલસીદાસે જેની રચના કરી છે, જોકે આધ્યાત્મિક રામાયણ તો વાલ્મીકિ ઋષિના વખતે લખાઈ ગયેલી છે અને એને વાલ્મીક રામાયણ કહેવાતા. પછી ઉત્તરોત્તર તુલસીદાસ રામાયણ પણ રામકથા એક એવી વસ્તુ છે કે જેનાથી તમારો થાક ઉતરી જાય. કથાનું ઊંધું કરો એટલે થાક, થાક કથા, થાક ઉતારવા માટેનું આ એક જીવનની અંદર. પછી કથા સાંભળે કોઈ દી કઈ થાય નહીં. જો કથાને જીવનની અંદર ઉતારો તો એ કથા તમારા માટે કંઈક કામની છે. બાકી સાંભળવામાં તો શું, અત્યારે તો તમને ખબર છે કે ઘરે બેઠા બેઠા ટીવીની અંદર રિમોટ દબાવો એટલે કથા સંભળાઈ જાય. કથા સાંભળવાથી કંઈ થતું નથી, પણ એને તમારા જીવનની અંદર ઉતારવી પડે છે. તો રામકથાનું માહિતમ એવું છે કે યુગો યુગોથી, હા આજકાલનું સોપાન છે નહીં, યુગો યુગોથી ચાલી આવતી આવી રામકથા જે તમારા જીવનને, તમારા વિચારોને જે ફેરવી નાખે આનું નામ કથા. અને તમારા જીવનની ઉન્નતિ, ભલે તમે સુખી ન થાવ કદાચ, હા પૈસાદાર ન થાવ, પૈસાદારની જરૂર નથી, તમારા જીવનને સુધારો. એટલે માણસ કે વાર કેટલા, કે સાત, સાત વાર નથી, વાર છે નવ. કેટલા વાર છે? નવ વાર. તો કે બાપુ નવ વાર તો કેવા, તો તમારે ગણાવવા પડે ને. હા નવ વારની અંદર સાત વારની બધાને ખબર છે, આઠમો વાર જે આવે તો એ પાછો જે પહેલો હોય એ જ આવે, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર, પાછો આઠમો તો રવિવાર જ આવે. પણ આઠમો વાર છે એ તમારો પરિવાર છે. શું છે? તમારો પરિવાર આઠમો વાર છે. પછી બાપુએ હમણાં કીધું કે નવ વાર, હા તો નવ વાર, તો નવમો કયો વાર છે? તો કે એ છે ભાઈ વ્યવહાર. જો તમારો વ્યવહાર સારો હોય છે તો તમારે એકય વાર નડશે નહીં, કારણ કે વ્યવહારનો ખોટો માણસ હોય ને એને બધાય વાર ગોતવા જવું પડે. તું એલા શનિવારે આવજે, અત્યારે કંઈ થાય એમ નથી, સોમવારે આવજે, મંગળવારે આવજે, એમ કરતાં કરતાં સાત વાર પૂરા થઈ જાય. પણ જેના જીવનની અંદર આઠમો વાર ઉતારેલો હોય છે, નવમો વાર ઉતારેલો હોય છે, એના આઠમો વાર એની પાસે પાસે હોય છે. નવમો વાર જેને જીવનમાં ઉતાર્યો હોય છે એને નવમો વાર કયો કીધો મેં? વ્યવહાર. વ્યવહારનો જે માણસ ચોખ્ખો હોય એની હારે આખો પરિવાર હોય, હોય ને હોય, જેની હારે પરિવાર હોય એને એકય વાર કોઈ દી નડતો નથી. નકર પછી તમે કંઈક વસ્તુ લેવા જવું હોય અને તમારો વ્યવહાર ન હોય, લઈને કોકનું પાછું જ ન દીધું હોય તો એમ કે ભાઈ એક કામ કરીને આ ગુરુવાર છે ને, તું આવતા ગુરુવારે આવજે, એટલે સમજી લેવાનું કે આપણો વ્યવહાર નથી. એટલે જગતની અંદર રામાયણ, ગીતા, મહાભારત, કોઈ પણ કથા એવું નથી કે આ રામચરિત્ર માનસ જ તમને જીવનની અંદર સુધારે. કોઈ પણ કથા જીવનની અંદર તમને સુધારે છે, પણ એ એક મને અને એક ચિત્તે જો સાંભળેલી હોય છે અને એ જીવનમાં ઉતારેલી છે તો આ કથા તમને ઉગારી લે છે. હવે એના માટે શું, આ સાંભળવાથી શું ફળ મળે,
એનું એક દ્રષ્ટાંત તમને આપું કે ગામની અંદર એક ચોર રહેતો હતો. હવે ચોર સમય થાય એટલે ગઢપણ આવે, ચોરને પણ ગઢપણ આવ્યું. ચોરને ચાર દીકરા હતા. હવે ચારે ચાર દીકરાને પાસે બેહર્યા અને કીધું કે જો તમે આજથી તમને હું એક સલાહ આપું છું અને આ સલાહ જો માનશો ને તો જ મારા આત્માને શાંતિ મળશે. એટલે છોકરાઓ કે કાંઈ વાંધો નહીં બાપુ. એટલે પાસે ચારેને બેહર્યા અને કીધું કે આજથી તમારે એક હાથમાં જળ લઈને નક્કી કરો કે હું કોઈ દી દેવ દર્શને જઈશ નહીં. ભલે બાપુ, કોઈ પણ જગ્યાએ કથા કીર્તન હાલતા છે તો હું અહીંયા સાંભળીશ નહીં. ભલે બાપુ, મારો ધંધો હું મૂકીશ નહીં. ભલે બાપુ, હવે આને તો પ્રતિજ્ઞા લેવરાવી. એટલે પ્રતિજ્ઞા પ્રમાણે તો હાલવું પડે. આને નક્કી કર્યું કે હવે આપણે જીવનની અંદર કથા કે સાંભળવા જવાનું છે નહીં, રામજી મંદિરે જવાનું નથી, ચોરી કરવા આપણા બાપ દાદાનો ધંધો મૂકવાનો નથી. બાપા તો વ્યા ગયા. એમાં એક દિવસ નાનો ચોર હતો, એને કોઈ કારણોસર ગામની અંદર જવાનું થયું. જવાનું થયું એમાં બરાબર ગામના મંદિરે બધા ભેગા થયેલા અને કથાનું આયોજન કરેલું કે ભાઈ આપણે રામચંદ્ર ભગવાનની રામાયણની કથા વંચાવી છે તો કોઈ એવા સાધા સાધુ બ્રાહ્મણ હોય એના મુખેથી આપણે આ વર્ણન સાંભળી એવું નક્કી કરી અને એને કથા બેહરેલી. હવે આ બરાબર ચોર ત્યાંથી નીકળ્યો, આ બાજુ બરાબર કથા ચાલે ને વિચાર કર્યો કે મારું પૂરું ભારે કરી ગામમાં જવાનું હતું નહીં પણ આવવાનું થઈ ગયું છે. હવે અહીંયા કથા હાલે છે, મારા બાપાએ ના પાડી છે કથા કીર્તન સાંભળવા નહીં. પણ હવે કાન તો ઈશ્વરે આપ્યા છે તો એ કાન પોતાનું કામ તો કરવાના જ છે. સારું સાંભળવું હોય તો ભલે ને ખરાબ બોલતા હોય તો ભલે, કાન પોતાનું કાર્ય મૂકતો નથી. તાને વિચાર કર્યો કે હવે મારું દીધું સંભળાઈ જાય છે તો તકલીફ પડશે, બાપાને દીધેલું વચન ફેલ જાય છે. એટલે પોતાના કાનમાં આંગળી નાખી અને હાલવા માંડ્યો કે કાનની અંદર શબ્દ જાય નહીં. હવે બરાબર જ્યાં રામકથાની આગળ નીકળો ત્યાં પોતાના પગના ચંપલ પહેરેલા હતા, ચંપલનું પટ્ટી તૂટી ગઈ. હવે ચંપલ પહેર્યા વગરનું જવાય નહીં, પટ્ટી હાંધ્યા વગરનું હલાય નહીં. કેમ કરવું, વાંકો વેળો ઘણો પણ હાથ તો બે આમ હતા. હવે આમ હાથ હોય એટલે પટ્ટી તો કઈ નાખી ન શકે. એટલે જલ્દી જલ્દી જમણા હાથનો જે આંગળી હતી ને એ કાઢી અને પટ્ટી જલ્દી હમી કરી અને પહેરી લીધો. પણ એટલી વારની અંદર જ્યાં બાપુ કથા વાંચતા હતા એ બાપુના શબ્દ આના કાનની અંદર પડી ગયા કે દેવી દેવતાને કોઈ દિવસ પડસાયો હોતો નથી. આટલા શબ્દ આના કાનની અંદર પડી ગયેલા આના મગજમાં રહી ગયું કે દેવી દેવતાને પડસાયો હોય નહીં. એટલે પાછો કાનની અંદર આંગળી ભરાવી અને ચોર તો ત્યાંથી નીકળી ગયો. હવે ગિરાયો વિચાર કર્યો કે હવે એને મોટી ચોરી કરી લઉં, જો હવે નાની નાની ચોરી કરવામાં તો ક્યારેક ક્યારેક તકલીફ પડે છે એટલે મોટી ચોરી કરી લઉં એટલે કોઈ દી કંઈ થાય નહીં. એટલે તૈણી ભાઈને કીધું કે આપણે હવે મોટી ચોરી કરી નાખવી, એ કાંઈ વાંધો નહીં, રાત દરબારની અંદર ચોરી કરી લઈ ગઈ. હવે ચારેય જણા ગયા, રાતના ધન વધારે ભેગું કરી લીધું, ઉપડે એવું રહ્યું નહીં. એટલે એક ભાઈએ હાંઢિયો લઈ લીધો, હાંઢિયો લઈ અને બધું ધન હાંઢિયાની માથે શણગારી, હાંઢિયા માથે બધું ખડકી દીધું અને હાંઢિયું લઈ ઘરે અવતાર્યા.
હવે સવારના 5 વાગ્યા વિચાર કર્યો કે હવે જો હાંઢિયું છે, હાંઢિયું ઢળી જાય તો આપણે પકડાઈ જઈશું, તો હાંઢિયાનું શું કરવું? અને હાંઢિયું વસ્તુ એવી છે કે જ્યાંથી આવ્યું હોય ત્યાં જ પાછું જાય, એટલે હાંઢિયાના પગલા રહી જાય, આવ્યાના પગલા ખરા પણ જ્યાંના પગલા હોવા જોઈએ નહીં. એટલે હવાના પગલા બધા વિકતા આવ્યા અને હાંઢિયાને કટ કરી અને પોતાના ફળિયાની અંદર, પોતાનો જે રૂમ હતો ને એ રૂમની અંદર ખાડો કરીને દાટી દીધું. હવે આ ગામની અંદર ખબર પડી રાજ દરબારની અંદર કે આ તો હવે ચોરી થઈ છે, માલ ઘણો લઈ ગયા છે, પણ એક હાંઢિયું વારે વારે લઈ ગયા છે. રાજા કે તો જડી જ જાય ને, પણ હાંઢિયાનો પત્તો લાગ્યો નહીં, ચોરનો પત્તો લાગ્યો નહીં. રાજાએ ફરમાન જાહેર કર્યું કે જે કોઈ માણસ આ ચોરને ગોતી દેશે એને હું રાજુ બધું ઇનામ દઈશ. ગામની અંદર નક્કી કર્યું, પણ હવે કોઈને ઢળે નહીં. એમાં એક નાચગાન કરવાવાળી જે ગુનકા હતી અને વિચાર કર્યો કે હવે આ ચોરને ગોતવા હોય તો હું ગોતી નાખું. પણ આમ તો ગાંગલી ઘાટણ કહેવાય, પણ એ શબ્દ આપણાથી ન વપરાય એટલે નથી વાપરતા. એટલે જે નાચગાન કરવાવાળી બેન હતા અને કીધું કે ચોરને હું ગોતી આવું. મને વિચાર કર્યો કે ચોર તો આ ગામની અંદર આટલા જ છે, એટલે બાયું ઓળખાણ બહુ કાઢે. હા, તમે કીડીઓની લાઈન ક્યારેક જોઈજો અને મકોડાની જોઈજો. કીડીઓની લાઈન હોય ને એકા બીજી આમાં આમ જો આમ મોઢા મિલાવીને રામ રામ કર્યા વગર જાય નહીં. એટલે બહેનોને બધાને આવું હોય, એટલે આ બેને વિચાર કર્યો કે હવે બહેનોની ઓળખાણ કાઢું તો મારો મેળ પડી જાય. એટલે ચોર બજાર જ્યાં હતી, જે ચોરના ઘર હતા એની પાસે જઈ અને ઓલા બહેનો પાસે થોડીક વાર બેઠા, વાતું ચીતું કરી, પણ ચોરની કાંઈ વાત આવી, ચોરીની કાંઈ વાત કરાય નહીં. એટલે એને કીધું કે બેન, હા આપણે કે કેટલા દીઠ્યા બેનપણી છી? તો કે હા બેન, મારે એક દીકરાનો દીકરો છે, બહુ માંદો થઈ ગયો છે અને એને ડૉક્ટરે એવું કીધું છે કે જો આને થોડુંક હાંઢિયાનું માંસ ઢળી જાય ને તો આ દીકરો મારો હાદો થઈ જાય. તો તમને કાંઈ હાંઢિયાના માંસની ખબર છે બેન? ઓલા બેન તો ભોળા, એને કાંઈ ખબર નહીં. ને ઈ ખબર કે અમારા ઘરમાં ડાયટું છે, પણ આ બિચારીને એ તો કાંઈ ખબર નહીં કે આ ચોર ગોતવા નીકળ્યા છે. એટલે બેન બહુ ભોળા. બેનુએ તો તરત વાતમાંથી વાત નીકળી કે હા બેન, માંસ તો પીડ્યું છે થોડું, કાલ આવીને લઈ જઈજો. કે સારું, કાલ વાઇટ કોલે તો આવીશું. ઓલા બેન ભાઈ ગયા. બીજા દિવસે અવડા બેન તો આવ્યા, એટલે ઓલા તો જ્યાંથી કાઢવાનું હતું ત્યાંથી કાઢી વાટકામાં દીધું. એટલે ઓલા બેને વિચાર કર્યો કે આ ચોર છે, કારણ કે હાંઢિયું અહીંયા છે, હાંઢિયાને મારી નાખ્યું છે, એટલે ચોર આવ્યા જ છે. એટલે રાજાને તેડીને આવું પ્રધાનને, એટલે મુદા માલ પકડાઈ જાય. પણ કાલ વાત એટલે બીજા દિવસે નક્કી કર્યું, પ્રધાનને કીધું કે ભાઈ હવે આ ચોર તો આપણે ગોતી લીધો છે, એના ઘીરે આપણે બધાને જવાનું છે, ભલે કઈ વાંધો નહીં. હવે આ બરાબર બેન ત્યાંથી નીકળેલા, એને વિચાર કર્યો હાળું બીજું બધું તો ઠીક છે, પણ આના ઘરની અંદર નિશાન કંઈક મારે કરવું પડશે, નકર તો આ બીજે દી તો મને જડે નહીં ઘર, બધા ઘર એ ખરખા. એટલે તરત જ એક કંકુવાળો થાપો કરી અને જે ઘરમાંથી માંસ લીધું હતું ત્યાં મારી દીધો. હવે બેન તો નીકળી ગયા પ્રધાન પાસે ડાયરેક્ટ. આ બાજુ ઓલો ચોર આવ્યો,
ઓલા બેન ને કીધું કે આ કોણ હતું? હા મેં કોણ હતું? તો કે એને બેન ને કે આવું રીતે હતું અને મારી બેન ભણી છે, કીધું નાના દીકરા ને દીકરો માંદો હતો એટલે થોડુંક એને હાંડિયાનું ઓલું જોતું હતું, કે મેં થોડુંક દીધું કે મારી બેન ભણી હતી. હે કે હા, બારે કરી બહાર નીકળો, જોયું ત્યાં કંકુ વાળો થાપો જોઈ ગયો, વિચાર કર્યો કે હા આને આ નિશાન કર્યું છે, એટલે આવા કંકુના થાપા બધા ઘીરે મારી દીધા. ઓલી પ્રધાનને લઈને આવી, પ્રધાનને લઈને આવી કે કયું ઘર હતું, કે મેં થાપો માર્યો હતો, જોવે તા તો બધા ઘરમાં થાપા, કયું ઘર હતું એ જડ્યું નહીં. પ્રધાન નહીં બધા વહી ગયા પાછા. હવે આ બાજુ વિચાર કર્યો કે મારું દીકરું મેં થાપો માર્યો તો એ તો સાચું, પણ હવે આ ગોતું વહમું છે. બીજા દિવસે એને તો માતાજીનું સ્વરૂપ ધારણ કર્યું, મહાકાળી માતાનું સ્વરૂપ ધારણ કરી અને નાચતા કૂદતા આવ્યા. આવી અને જ્યાં ઓલા બેન બેનને તો ઓળખે, એમના ઘીરે જવાનું હતું એટલે બેનને તો ઓળખી જાય. બેનને ભેગા થયા, જાય ભેગા થયા, બહેનોને કહેવા લાગ્યા, માતાજી ઢૂંઢતા ઢૂંઢતા કે હું તમારી કુળદેવી છું, હું મારો ભાગ લેવા આવ્યો છું, તમે જે ચોરી કરીને લાવ્યા છો એનો મારો ભાગ છે, એ તમારે મને દેવાનો છે. કે બેનો ભોળા બિચારા, એને કાંઈ ખબર નહીં. એને તરત જ કીધું કે માતાજી હજી અમે ભાગ પાડ્યો નથી, હજી અમારા રૂમની અંદર બધું એમ નામ પડ્યું છે, આ ચોરીનું કાંઈક ખાતું પડે પછી ભાગ પાડવાનો છે, તેથી તમારો ભાગ તમને દઈ દઈશું. તો વાંધો નહીં, કે ક્યાં રાખ્યું છે? કે નીચે દાટીને રાખ્યું છે. ભલે કઈ જગ્યાએ? આ જગ્યાએ. જગ્યા પૂછી લીધી, નામ પૂછી લીધું, માતાજી અહીંથી નીકળ્યા અને બરાબર આ ભાઈ ચોર તો સામો મળ્યો. માતાજીનું સ્વરૂપ વાળા બેન તો હાલ્યા જતા હતા, આ ચોર સામો મળ્યો, એને જોયું, પણ આ ચોરે નિરીક્ષણ કર્યું કે આ પડસાયા વાળા બેન કોણ છે. ઘીરે ગયો ત્યાં એના ઘરના એ વાત કરી કે આપણા કુળદેવી આવ્યા હતા અને એમ કહી ગયા છે કે મારો ભાગ દસમો લેવાનો છે, એટલે હું લેવા આવી છું. અને આના મગજમાં બરાબર વાત આવી કઈ, જે દિવસે એને રામકથા રામાયણ સાંભળી હતી તે દિવસે આને નક્કી કર્યું હતું કે દેવી દેવતાને કોઈ દી પડસાયો હોય નહીં. બેનને તો પડસાયો હતો, તો આપણા કુળ દેવી હોય નહીં. જો દેવી હોય, દેવતા હોય, તો એને પડસાયો હોતો નથી, આવું મેં કથાની અંદર સાંભળ્યું છે. હવે આ કોઈ દી ખોટું હોય નહીં, આને એટલો વિશ્વાસ હતો, ભરોસો હતો, એટલે તરત જ કીધું કે જો ઓલા ફલાણા બેન હાલા જાય છે અને પાછા પકડી આવ્યા. એટલે ત્રણેય જણા ગયા, આ તો કુળદેવી માતા હાલા જતા હતા, પડસાયો જોયો, આ પકડ્યા, પાછા લઈને આવ્યા, ભંડકિયામ પૂરી દીધા. હવે તમને જવા દેવાના નથી, જવા દે તો તમે હમાસાર દો ને. એને ભંડકિયામ પૂરી દીધા. રાજ દરબારની અંદર બધા એને ગોતવા માંડ્યા કે આ બેન ગોતવા ગયા છે, ઈ પણ ન જીડ્યા અને સોર પણ ન જીડ્યો. રાજાએ ઢંઢેરો ટીપાયો કે જે કોઈ સોર હોય મારે એને કાંઈ કહેવું નથી, એનું એને મુબારક છે, પણ આ ચોર જે મારા રાજ દરબારની અંદર જો હાજર થઈ જાય તો હું એને ઈનામ આપવા તૈયાર છું, પણ સામેથી હાજર થઈ જાય અમારા બેન જે નાસવાવાળા ભૈયા ગયા છે એને ગોતવાના છે. એટલે આ સોર તો રાજ દરબારની અંદર ગયા, જઈને હાથ જોડીને ઉભા રહ્યા અને કાંઈ કીધું નહીં, પણ ઓલા બેનને પાછા લેતા આવ્યા, મુદા માલ બધો હતો એ દઈ દીધો. ત્યારે કીધું કે પણ તમે કે અમને એક ખાલી શબ્દ જાણવા મળ્યો હતો કે દેવી દેવતાને પડસાયો હોય નહીં, આનાથી અમે ઉગરી ગયા છીએ,
એટલે અમે આ બેન ને પકડી લીધા, નકર અમે તમને જો એમ નામ પકડ્યા હોત તો તમે અમને દંડ કરે. પણ અમારાની અંદર આવું થઈ ગયું એટલે હવે અમને બીજો કોઈ અફસોસ નથી. આ તમારો મુદ્દામાલ એટલે રાજાએ એને ઇનામ પણ આપ્યું, પણ બચી ગયા સેના હિસાબે, એક શબ્દના હિસાબે. જો આવું થઈ ગયું હોય, આપણું જીવન બચી ગયું હોય, તો તમે વિચાર કરો કે રામ મંદિરે જવામાં, કથા સાંભળવામાં એ જો તમારા જીવનની અંદર ઉતરી જાય તો તમારો થાક કેટલો ઉતરી જાય.